नमस्कार विद्यार्थी मित्रों, मित्रों आजना वीडियो में आपणे धोरण 12 एकाउंट में चैप्टर नंबर 2 वार्षिक हिसाब जेनो दाखला नंबर 12 टेक्स्ट बुक में पेज नंबर 81 ऊपर दाखला नंबर 12 नो अभ्यास करवानो छे। रकम जो टेक्स्ट बुक नी अंदर धारा ने मीरा 3:2 ना प्रमाण में नफो नुकसान वेचता भागीदारों छे तेमनी भागीदारी पेढ़ी ना वार्षिक हिसाब नीचे प्रमाणे छे। मित्रों आ दाखला नी अंदर आपने ए लोकोए वार्षिक हिसाब तैयार करी नहीं पाछे पण एवी रीते तैयार करी नहीं पाछे के जेमा व्यापार खातु नफा नुकसान खातु के नफा नुकसान फाळवणी खातु ई संयुक्त करीने भेगू आयपू छे। मूडी खाता बनाव्या नथी, पाकू सरवायू आयपू छे आखू, ने आपणे फरीथी वार्षिक हिसाब तैयार करवाना छे। आमाथी तो આપણે 5 ખાતાઓ તૈયાર કરશું અને આને જે મિક્સ ખાતાઓ આપ્યા છે ભેગા કરીને એને આપણે સોર્ટિંગ કરશું, છૂટા પાડશું, વેપાર ખાતાની એન્ટ્રી વેપાર ખાતામાં નાખશું, નફા નુકસાન ફાળવણી નફા નુકસાન ખાતાની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં નાખશું, મૂડી ખાતામાં આવતું હોય પાકા સરવૈયામાં જે વિગત આવતી હોય એ આપણે છૂટી પાડશું અને એ સિવાયના વધારાના પાછળ આપણને હવાલાઓ પણ આપ્યા છે તો હવાલાઓ પણ સાથે ટીક કરવા, એની પણ બે બે અસરો આપણે આપવી પડશે। તો હવાલાઓ જુઓ, પહેલો હવાલો મૂડીનો છે, ભાગીદારનો કહેવાય ટીક ન થાય। બીજો હવાલો મકાનનો છે તો મકાન ટીક કરવાના, મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં આપ્યા છે મકાન। ત્રીજો હવાલો પગારનો છે તો પગાર આપ્યો છે આગળના ખાતાની અંદર વેપાર નફા નુકસાન ખાતું ભેગું આપ્યું છે એમાં। ચોથો હવાલો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ છે, મિત્રો મળવાનું બાકી હોય ચૂકવવાનું બાકી હોય એને ડાયરેક્ટ આપણે અસર સીધી જ આપી શકાય તો એ રોકાણોમાં ટીક કરવાની જરૂર નથી, કદાચ ટીક કરો તો રોકાણોમાં પ્લસ થાય બાકી છે એટલે એટલે ટીક નહીં કરીએ અત્યારે। પાંચમો હવાલો ઘાલખાતરના મત 1200 રાખવાનું કહે છે, દેવાદારમાંથી માઇનસ થાય, દેવાદારો પણ ટીક કરવાના પાકા સરોવરમાં આપ્યા છે। અને છઠ્ઠો હવાલો ઉધાર ખરીદી રૂપિયા 1600 નોંધવાની બાકી છે તો મિત્રો આપણને આગળના વેપાર ખાતું નફા નુકસાન ખાતું ભેગું આપ્યું છે એમાં ખરીદી ટીક કરવાની છે। ખરીદી એટલે વેચેલ માલની પડતર આપી છે, ઘણી વખત આવો શબ્દ આપે વેચેલ માલની પડતરનો મતલબ એમાં ખરીદીનો સમાવેશ થઈ ગયો છે, શરૂઆતનો સ્ટોકનો સમાવેશ થઈ ગયો છે, આખર સ્ટોક એમાંથી બાદ થઈ ગયો છે એટલે વેચેલ માલની પડતરની અંદર આપણે હવાલો આપશું। મિત્રો ઉધાર ખરીદી સાથેનો સંબંધ લેણદારોને છે એટલે ખરીદી ટીક કરો સાથે સાથે લેણદારો પણ ટીક કરવાના। હવે આપણે એક પછી એક એન્ટ્રી કરતા જાય, સૌ પ્રથમ ઉધાર બાજુથી આપણે લઈએ, વેચેલ માલની પડતર છે વેપાર ખાતાની ઉધાર બાજુ, હવાલો છે રકમ અંદર લખશું, વેચેલ માલની પડતર 4,64,000 ત્યાર પછી ઓફિસ ખર્ચા, હવે જે બાકીઓ આવે મિત્રો આપણે નમૂના પાકા કરી રહ્યા હોય તો આપણે ખ્યાલ હોય કે કઈ કઈ જગ્યાએ આવશે, ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 80,000, મિત્રો હવાલો નો એટલે એની રકમ છે એ 12 મૂકવાની,
શોરૂમ ભાડું એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, વેચાણ ખર્ચ કહેવાય. મિત્રો, જેટલા વેચાણને લગતા ખર્ચા હોય બધા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, ખરીદીને લગતા ખર્ચા જ વેપાર ખાતામાં આવે. શોરૂમ ભાડું 10,000, પેકિંગ ખર્ચા પણ ત્યાં જ આવશે 12,000, ખાલખાત પણ ત્યાં જ આવશે 8,000, જાહેરાત ખર્ચ પણ ત્યાં જ આવશે 14,000, પછી વેચાણ વિતરણ ખર્ચા પણ ત્યાં જ આવશે 20,000, નાણાકીય ખર્ચા, પછી પરચુરણ ખર્ચા, પગાર, કરવેરા, વીમો, આ બધા છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના થશે. એટલે પહેલા પર નાણાકીય ખર્ચા, ₹6,000, પછી પરચુરણ ખર્ચા 16,000, પછી પગાર 8,000, હવાલો છે મિત્રો, તો પગાર છે એ અંદર લખશું આપણે 8,000, અને હવાલાની જગ્યા મૂકશું, અને કરવેરા વીમો 2,000, અહીંયા જગ્યા નથી ઉપર લખી નાખું છું, અહીંયા કરવેરા વીમો 2,000, પછી ચોખ્ખો નફો આપ્યો છે મિત્રો, એ લોકોએ નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું ભેગું બનાવી અને નફો મેળવવો હોય તો એ નફો આપણે ધ્યાનમાં ન લેવાનો હોય, આપણે અલગથી નફો મેળવવાનો થશે. જમા બાકીમાં જો વેચાણ આપ્યું હોય 7,84,000, તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ 7,84,000, પરચુરણ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ 7,000, અને ઘાલખાત પરત એ પણ આવક છે 1,000, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણે છૂટું પાડી દીધું, બંનેમાં જે એન્ટ્રી આવતી આપણે કરી. હવે મિત્રો, પાકું સર્વેયું છે એ બેઠે બેઠું ઉતારવાનું છે, પાકા સર્વેયામાં જ ફક્ત મૂડીને લગતા વ્યવહારો છે, મૂડીને લગતી એન્ટ્રી છે એ મૂડી ખાતામાં આપણે લખવાની છે. મૂડી દેવા બાજુ સૌ પ્રથમ મૂડી, મીરા અને ધારા બેની મૂડી અને બંનેના ઉપાડ આપણને આપ્યા છે, જો તો ફક્ત એમાંથી મૂડી અને ઉપાડ જ કાઢવાના છે. ચોખ્ખો નફો એમાં એ જે આપ્યો છે એ તો જૂનો છે, આપણે નવેસરથી મેળવી અને પછી ધ્યાનમાં લેવાનો છે. એટલે મૂડીની બાકી છે એ મૂડી ખાતાની જમા બાજુ 2,00,000, ધારાની મૂડી આપી છે 1,60,000, અને મીરાની મૂડી આપી છે આપણને 1,20,000. અને ઉપાડ
ધારાનો ઉપાડ આપ્યો છે 48,000 અને મીરાનો ઉપાડ આપ્યો છે 24,000. ત્યાર પછી આપ્યા છે લેણદારો અને દેવી હુંડી, બંને આપણે જેમ પાકો સરવ્યું છે બેઠે બેઠે ઉતારતું જવાનું છે. અહીંયા લેણદારો મૂડી દેવા બાજુ. મિત્રો આમાં હવાલો છે, રકમ અંદર લખશું, 32,000 હવાલાની જગ્યા. પછી દેવી હુંડી આપી છે 8,000. મિલકત લેણા સાઈડ બેઠે બેઠું ઉતારવાનું છે પાકા સરવૈયામાં, પણ જેમાં હવાલો છે એની રકમ અંદર. મકાન તો કે હવાલો છે એટલે રકમ અંદર લખશું, 2,40,000. યંત્રો હવે હવાલા નથી, યંત્રો 20,000. 12 લખશું. ફર્નિચર ઈ પણ 20,000 છે. રોકાણો 24,000, એમાં હવાલો છે પણ આપણે એમાં અસર આપશું ને સીધી અસર આપશું. રોકાણો 24,000. પછી ચાલુ મિલકતોમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, લેણી ઊંડી, દેવાદારો બધું અહીંયા જ લખવાનું છે. રોકડ શિલ્લક આપી છે 10,000. પછી બેંક શિલ્લક ઈ કેટલી આપી છે? બેંક શિલ્લક 25,000. પછી લેણી હુંડી અને દેવાદાર, લેણી હુંડી આપણને આપી છે 5,000, દેવાદારો 56,000. દેવાદારો મિત્રો અંદર લખશું આપણે, કારણ કે એમાં હવાલો છે. પાકો સર્વે મિત્રો અહીંયા પૂરું થઈ ગયું, સોરી, જે નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને પાકો સર્વે જે એને મિક્સમાં બનાવેલું હતું, જે આપણે શોર્ટિંગ કર્યું. હવે આપણે હવાલાઓ ધ્યાનમાં લેશું. પહેલો હવાલો, મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે, એટલે મૂડી પર વ્યાજ ગણવાનું છે 5%. મૂડી ક્યાં આપી હોય? તો કે મૂડી ખાતાની જમા બાજુ બા આ લાવ્યા, એ જે રકમ છે એની નીચે જ 5% લખે વ્યાજ લખવાનું. મૂડી પર વ્યાજ પહેલાં 1,60,000ના 5% કરશું આપણે. એક લાખ 60,000ના 5% એટલે 8,000 અને 1,20,000ના 5% એટલે 6,000. બંનેની ક્રોસ અસર આપશું અહીંયા ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ ધારા અને મીરા, ધારાનું વ્યાજ 8,000, મીરાનું વ્યાજ 6,000, બંનેનો સરવાળો 12,14,000. બીજો હવાલો,
મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. ચાલો મકાન માંથી ઘસારો બાદ માઇનસ ઘસારો 10%, 2,40,000 ના એટલે 24,000 બાદ કરો એટલે કેટલા આવશે? 2,16,000. બીજી અસર ઘસારાની, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મકાન પર ઘસારો 24,000. પછીનો હવાલો, પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા છે. અગાઉ પણ મેં તમને વાત કરી હતી મિત્રો, બાકી શબ્દ આવે તો પ્લસ, અગાઉથી શબ્દ આવે તો માઇનસ, એટલે પગારમાંથી આપણે માઇનસ કરશું. 400 માઇનસ અગાઉથી ચૂકવેલ, 400 માઇનસ કરો એટલે 7,600. બીજી અસર, અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ પગાર 400. ચોથો વાલો, રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી, મળવાનું બાકી આપણું લેણું કહેવાય એટલે મિલકત લેણા બાજુ મળવાનું બાકી વ્યાજ 800 રૂપિયા. પછી એની બીજી અસર મિત્રો, મળવાનું બાકી છે એટલે લેણું છે, પરંતુ એ આપણી આવક પણ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું રોકાણોનું વ્યાજ 800 રૂપિયા. પાંચમો હવાલો, ઘાલ ખાતાના મત 1200 રાખવાનું છે. મિત્રો, દેવાદારમાંથી માઇનસ કરવાની, ઘાલ ખાતાના મત અને હવાલાની કહેવાય, કેટલી માઇનસ કરવાની કીધી છે? 1200. તો 56,000 માંથી 1200 માઇનસ કરો, 54,800. આ 1200ની બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલ ખાત અનામત હવાલાની 1200. છઠ્ઠો હવાલો છેલ્લો, ઉધાર ખરીદી રૂપિયા 1600 નોંધવાની બાકી છે. મિત્રો, તો ખરીદીમાં પ્લસ કરશું અને લેણદારમાં પણ પ્લસ કરશું, બંને સાથેનો સીધો સંબંધ છે. ખરીદીમાં પ્લસ એટલે વેચેલ માલની પડતર લખેલી છે, પ્લસ નોંધવાની બાકી ખરીદી 1600 રૂપિયા. 1600 પ્લસ કરો એટલે 4,65,600. આની બીજી અસર, 1600ની લેણદારોમાં પ્લસ નોંધવાની બાકી ખરીદી 1600 એટલે 33,600. અહીંયા મિત્રો આપણા હવાલાઓ પૂરા થઈ ગયા છે. હવે આપણે ખાતાઓ બંધ કરશું. સૌ પ્રથમ વેપાર ખાતું જમા બાજુનો સરવાળો આપણને વધારે જોવા મળે છે, તો જમા બાજુનો સરવાળો બંને બાજુ મૂકશું આપણે. એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરશું, 7,84,000 માઇનસ 4,65,600, 65,600, 3,18,400 મળશે આપણને, 3,18,400. આને કહેવાય કાચો નફો. મિત્રો, આ કાચો નફો આપણે લઈ જવાનો થાય નફા નુકસાન ખાતાની જમા બાજુ.
કાચો નફો 318,400. હવે આપણે જમા સાઈડનો સરવાળો વધારે થશે એવું લાગે છે, કારણ કે લાખની અંદર આંકડો આપણને જોવા મળ્યો. તો જમા સાઈડનો સરવાળો કરો, 318,400 પ્લસ 327,200. આ સરવાળો આપણે અહીંયા ઉધાર બાજુ મૂકવાનો મિત્રો, જગ્યા છે ને જગ્યાના અભાવના કારણે એ સરવાળામાંથી ઉધાર બાજુનું માઇનસ કરો એટલે આપણને ચોખ્ખો નફો મળશે 126,400, જે ચોખ્ખો નફો લઈ જવાનો હોય ફાળવણી ખાતાની જમા બાજુ. તમારે અહીંયા મેળવવાનો રહેશે સરવાળો, કર્યા બાદ સરવાળો અહીંયા લખવાનો, એમાંથી આ બધું માઇનસ કરો એટલે આપણને 126,400 મળે. પછી તમારે ફાળવણી ખાતામાં લઈ જવાનું 126,400. પછી ફાળવણી ખાતું બંધ કરો. એમાંથી ઉધાર બાજુનું એટલે 14,000 માઇનસ કરો. એટલે તમને મળશે 112,400 વેચણી પાત્ર નફો 112,400. ધારા અને મીરાના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું છે મિત્રો. નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે ઉપર સ્ટાર્ટિંગમાં, જુઓ રકમમાં ધારા અને મીરાનું 3:2. મિત્રો કદાચ જો એને નફા નુકસાનનું પ્રમાણ અહીંયા ન આપ્યું હોત તો આપણે શું માની લઈએ છીએ કે સરખે છે નફો નુકસાન વેચશું આપણે, પણ એવું હોતું નથી મિત્રો. આવા દાખલાની અંદર જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ઉપર ન આપ્યું હોય તો એને વેપાર નફા નુકસાન ખાતું જે ભેગું આપ્યું હોય ને એમાં એને નફાની વેચણી કરી હોય તો એ પ્રમાણમાં જ નફો આપણે વેચવાનો હોય. અહીંયા તો જો કે આપી દીધું છે 3:2 એટલે 3:2 પ્રમાણમાં આપણે ફાળવણી કરશું વેચશું તો આને 67,440 ધારાને 44,960 એ જવા દેવાના જમા સાઈડ મૂડી ખાતામાં. વેચણી પાત્ર નફો 67,440 44,960 અને પછી મૂડી ખાતાના સરવાળા કરો 170,960. અને ધારામાં 235,440 એ સરવાળા તમે ઉધાર બાજુ મૂકી દો. ઉધાર બાજુ એક ઉકી રકમ છે માઇનસ કરવાની એટલે ધારાની મૂડી આપણને મળશે 187,440. 187,440 અને મીરાની મૂડી મળશે આપણને 146,960. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ મૂડી આપણે લઈ જવાની મૂડી જવા બાજુ મૂડી ખાતાના ટાઇટલ મારવાના ધારા અને મીરાનું નામ
બંનેની મૂડીની બાકી 187,440, 146,960, બંનેનો સરવાળો બહાર લખવાનો, 334,400, 334,400, અને પાકા સર્વેનો સરવાળો કરી લેવાનો, બંને બાજુ ચેક કરી લેવાનો મિત્રો, પાકા સર્વેનો સરવાળો મળશે આપણને 376,000. બંને બાજુનો સરવાળો મિત્રો તમારે ચેક કરી લેવાનો, આપણે એક વખત જોઈ લે. ₹376,000. ઓકે, રેડી, હાલો. તો મિત્રો અહીંયા આપણે આ દાખલો પૂરો થાય છે. આ રીતનો દાખલો હોય તો આવી રીતે આપણે ગણવાનો, નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું ન હોય તો. ખાસ મિત્રો આ પ્રકારના દાખલામાં સરખા હશે વેચી નાખવું એવી ભૂલ ન કરતા, પણ જે વેપાર ખાતું નફા નુકસાન ખાતું આપણને ભેગું આપ્યું હોય છે પહેલાં જ પેજની અંદર, જો રકમમાં એમાં નીચે એને જે નફાની વેચણી કરી હોય, બેને જે નફો મળ્યો હોય એમાં કોમન મીંડા ઉડાડી દેવાના, બાકી જે રકમ બધી બેનું પ્રમાણ કહેવાય. પછી કદાચ ભાંગતા ન આવડે તો એ બે પ્રમાણ સમજી અને એ પ્રમાણમાં નફો નુકસાન આપણે વેચી લેવાનું થાય. રેડી?